નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમય ગુજરાત અને હું છું હસમુખ. સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. શિવપુર નગર પ્રાથમિક કુમાર શાળા નંબર 5 ના શૌચાલયમાં આગ ફાટી નીકળી, તમામ વિદ્યાર્થીઓના બાદ બચાવ, તો સદનસીબે મોટી દુર્ઘટના ટળી. ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી, છતાં પાટણનું પતંગ બજાર સુમસામ, અંતિમ કલાકોમાં ખરીદી નીકળવાની વેપારીઓને આશા. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મુગલ દાતાર મસ્જિદ પાસે આવેલી નગર પ્રાથમિક કુમાર શાળા નંબર 5 ના ફાઈબરમાં શૌચાલયમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. જો કે શાળાના શિક્ષકો અને સ્થાનિકોએ આગ ઉપર કાબૂ મેળવવાનો ભારે પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબૂમાં આવી ન હતી. ફાયર બ્રિગેડની ટીમે આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ શૌચાલયથી દૂર હોવાના કારણે જાનહાની થતાં અટકી હતી. સિદ્ધપુરની મુગલ દાતાર મસ્જિદ પાસે નગર પ્રાથમિક કુમાર શાળા નંબર 5 માં આવેલી છે. શાળામાં કુલ 101 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની બાજુમાં જ વિદ્યાર્થીઓ માટે ફાઈબરના શૌચાલય બનાવવામાં આવે છે. જો કે બપોરના સમયે શાળાના વિદ્યાર્થીઓ ભોજન કરી રહ્યા હતા ત્યારે જ ફાઈબરના શૌચાલય અને આસપાસ એકત્ર થયેલા કચરામાં કોઈ કાળો આગ ફાટી નીકળી હતી અને ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતા. ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. શાળાના શૌચાલયમાં આગની ઘટના બનતા શરૂઆતમાં શાળાના શિક્ષકોએ ફાયર સેફટીના સાધનોથી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબૂમાં આવી ન હતી. ઘટનાની જાણ થતાં 2 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જો કે સદનસીબે આગની ઘટના સમયે વિદ્યાર્થીઓ શૌચાલય પાસે હાજર ન હોવાથી મોટી દુર્ઘટના થતાં અટકી હતી. લગભગ બાળકો જમવા માટે બેઠા હતા, પોણા 2 વાગ્યાનો સમય હતો. એમાં અગમ્ય કારણસર આગ લાગી હતી અને એ વખત તાત્કાલિક અમારા શાસનાધિકારી શ્રી જયરામ જોશી સાહેબને જાણ કરી હતી, અમારા સીઆરસી શ્રી દેવભાઈ સાહેબને જાણ કરી હતી. તાત્કાલિક એ ઇમરજન્સીમાં ફાયરને પણ જાણ કરી હતી અને ગાડી ફાયરવાળી ગાડી 2 આવી હતી. અને એના પહેલાં અમે બી પણ અમારી સ્કૂલની બોટલો હતી ફાયરવાળી, એનથી બી ઉપયોગ કરો બોલાવવાની કોશિશ કરી અને તોય પણ આગ કાબૂમાં ના આવતો અમે ફાયરના માણસો આવ્યા અને પછી નવીન પેઢીમાં ભારતીય સંગીતને ભરતનાટ્યમ નૃત્યકલાના સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા આશયથી તેમજ સંસ્કૃતિના અતુલ્ય વારસો જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી ઉત્તર ગુજરાતમાં નર્તન નૃત્યકલા સંસ્થાના પાટણમાં સ્થાપના કરનાર સંસ્થાના પથદર્શક સ્વર્ગસ્થ મનોજકુમાર નાયકની તૃતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે નૃત્ય દ્વારા નૃત્યાંજલિ આપવાનો કાર્યક્રમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. સ્વર્ગસ્થ મનોજકુમાર નાયકની તૃતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે નૃત્ય કલા સંસ્થા દ્વારા આયોજિત નૃત્યાંજલિ કાર્યક્રમમાં સંસ્થાના ગુણવાન કલાગુરુઓ મોના નાયક, આયુષી નાયક અને ધ્વનિ નાયક સહિતના કલાવૃંદ દ્વારા ભરતનાટ્યમ નૃત્યકલાના માધ્યમથી સંસ્થાના પથદર્શક સ્વ મનોજકુમાર નાયકના આત્માની શાંતિ માટે શ્રદ્ધાસુમન સમર્પિત કરવામાં આવ્યા હતા. પાટણના રાજમેર રોડ પર આવેલ રેલવે ક્રોસિંગ પર હાલ ટી આકારનો પુલ બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો હતો અને પુલ અંગે જાહેરનામું પણ બહાર પડાયું હતું. ત્યારે પાટણની પશ્ચિમ બાજુ ટી આકારના પુલના છેડા માટે કેટલાક ટેકનિકલ પ્રશ્નો ઉપસ્થિત હતા. છેલ્લા 25 દિવસથી કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે ત્યારે ગાંધીનગરથી ગુડાના અધિકારીઓ અને ટીમ પુલની કામગીરીનું નિરીક્ષણ કરવા આવી પહોંચી હતી અને જે કંપનીને કામ અપાયું છે તેના ટેકનિકલ એન્જિનિયર તેમજ કોન્ટ્રાક્ટર સાથે રાખીને નિરીક્ષણ કર્યું હતું. તેમજ જરૂરી સૂચનો અને પુલની કામગીરી ઝડપથી થાય તે માટે કેટલીક સૂચનાઓ પણ આપી હતી. જો હવે કોઈ પ્રશ્ન ઊભા ના થાય તો આ વર્ષના અંત સુધીમાં પુલ બનાવી દેવાની પણ ઈચ્છા દર્શાવાઈ છે. બ્રેક બાદ જોઈશું અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચાર. સંબંધોમાં મીઠાશ વધશે અને કુટુંબ ખુશહાલ બનશે જ્યારે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં 1 ખરીદી પર ખુશીઓ અનેક મળશે. જ્યાં માત્ર 10,000 ના આભૂષણની ખરીદી પર મેળવો ટાટા હેરિયર, હોન્ડા અમેઝ અને અલ્ટો કાર જેવા લાખોના ઇનામો સાથે કુલ 9,999 જેટલા આકર્ષક ઇનામો જીતવાની તક. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ. વધુ માહિતી માટે કોલ કરો 8238880916 પર. રણુજ નાગરિક સહકારી બેંક લિમિટેડ રણુજ સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે 1 વર્ષ અને ઉપર
6.25%, ₹25 લાખ અને ઉપરાંત બોન્ડ રસીદ 1 વર્ષ અને વધુ મુદત માટે 0.25% વધારે. સુવર્ણ જયંતિ બેંક, રકમ 20,000 રૂપિયા, મુદત 3 વર્ષ, મળવાપાત્ર રકમ 24,402, વ્યાજ દર 6.68%, રકમ વહેલા તે પહેલાના ધોરણે. મેઇન બ્રાન્ચ, ગોરસેરી, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को. हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा. हैवी ड्यूटी जी नहीं, हैवी ड्यूटी सेविंग्स जी. इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग. मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी. क्या रंग जमाना, क्या धुन मचाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमन, शियाराम, रीड एंड टेलर, हिमल और आइकन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. रिया इलेक्ट्रॉनिक्स, जमन तद्दन व्याज भी भावे. दुनिया ने ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D टीवी, AC, एयर कूलर, घर घंटी, वॉशिंग मशीन, फ्रीज मर्शे. कोई पण वस्तु खरीदता पहला बावनी खात्री करवा विनंती. रिया इलेक्ट्रॉनिक्स, A55 किलाचंद शॉपिंग सेंटर. બ્રેક બાદ આપનું પુનઃ સ્વાગત છે. 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ, સાથે સાથે ઉત્તરાયણ અને આકાશી પતંગ યુદ્ધનો દિવસ. પાટણ જિલ્લામાં પણ હવે પતંગનું મહત્વ વધ્યું છે અને જિલ્લાવાસીઓમાં માત્ર સિદ્ધપુર સિવાય તમામ જિલ્લાવાસીઓ દોરી પતંગ ખરીદીને પતંગ ચગાવે છે. પાટણ શહેરની વાત કરીએ તો ઉત્તરાયણને માત્ર 2 દિવસ જ બાકી છે, પરંતુ દોરી પતંગની ખરીદી જોઈએ તેવી જામી નથી. પાટણમાં સિઝનલ ધંધો કરતા વેપારીઓમાં પતંગ દોરીનો પણ સમાવેશ થાય છે. પાટણ શહેરમાં ઠેર ઠેર પતંગ વેચાણની સ્થાયી અસ્થાયી દુકાનો ઊભી થઈ છે, પરંતુ ગરાગી નથી. આ વર્ષે દોરી પતંગમાં 20% ભાવ વધારો થયો છે. પાટણ બજારોમાં નડિયાદ, ખંભાત, અમદાવાદની બજારોના વિવિધ રંગબેરંગી અને ચીલ પતંગો આવી છે. ગામડાઓમાં ખરીદી ઓછી થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ₹20 વધારેથી થોડી ગરાગીનો હાલ ડિફરન્સ છે. પતંગ દોરા 20% વધારો હોવાથી પતંગમાં પણ 20% વધારો છે. અને આ ફેરા માર્કેટના અંદર બ્લેડ કટર છે, બ્લેડ છે, જેકપોટ, અનેક વેરાયટીઓ અમારી પાસે ઉપલબ્ધ છે. અને પતંગની વેરાયટીમાં ખંભાતી, રંગીન ચીલ, વ્હાઇટ ચીલ, દરેક વેરાયટીઓ, ફેન્સી પતંગો અમારી પાસે અવેલેબલ છે અને બહુ સારી માત્રામાં લોકો ખરીદશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. પાટણની કે ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 9-12ની વિદ્યાર્થીઓને બ્યુટી પાર્લરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. લગભગ છેલ્લા 3-1 વર્ષથી અહીં 200થી વધુ વિદ્યાર્થીઓએ બ્યુટી પાર્લરની અલગ અલગ તાલીમ પણ લીધી છે અને તેઓ વર્ષે દાડે સારી એવી કમાણી કરી પગ ઉપર ઊભી થઈ છે, તેમજ પરિવારને પણ આર્થિક રીતે મદદરૂપ થાય છે. સરકારના નિષ્ક્રિય એજ્યુકેશન પોલ્યુશન અંતર્ગત હવે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમને જે અભ્યાસની સાથે સાથે કહી શકાય કે ઉપયોગી એવા કોર્સની તાલીમ પણ આપવાની શરૂઆત કરાઈ છે, ત્યારે કે ગર્લ્સ હાઈસ્કૂલમાં બ્યુટી પાર્લર અને વેલનેસનો એક કોર્સ ચાલી રહ્યો છે. લગભગ આ કોર્સની અંદર 2 કલાકનો જે પિરિયડ હોય છે એમાં શીખવાડવામાં આવે છે
જે કંઈ બ્યુટી પાર્લરમાં શીખેલા વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે તેઓ પણ વિદ્યાર્થીઓ છે. એમ એમને ધોરણ 12ની અંદર વિષય પણ રાખવામાં આવ્યો છે અને એ આઈટીઆઈ કક્ષાનો પણ ગણી શકાય એ રીતે ગાંધીનગર દ્વારા આ કોર્સને માન્યતા પણ આપવામાં આવી છે. અત્યારે હાલ ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિદ્યાર્થીનીઓએ આ બ્યુટી પાર્લરની તાલીમ લીધી છે અને પગભર થઈ જાય એમ મહિલા સશક્તિકરણની જે વાતો થઈ રહી છે, રોજગારીની જે વાતો થઈ રહી છે એનું એક આ સુંદર ઉદાહરણ પણ અહીં જોવા મળી રહ્યું છે. અત્યારે કે ગર્લ્સ જે સરકારી સ્કૂલ છે પાટણની, એકમાત્ર સિટીની અંદરની, એની અંદર નવી શિક્ષણ નીતિ અંતર્ગત વ્યવસાયલક્ષી શિક્ષણને જે ભાર મૂકવામાં આવ્યો છે એ અંતર્ગત આજે આપ સૌ અહીં આવ્યા છો ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે બ્યુટી અને વેલનેસ દીકરીઓની સ્કૂલ હોવાથી એ લોકોને પગભર થઈ શકે એના માટેનો એક સરસ કોર્સ અહીં આગળ છેલ્લા 5 વર્ષથી ચાલે છે. આજે સ્કૂલની 130 જેટલી દીકરીઓ આ કોર્સ ખૂબ સારી રીતે પ્રેક્ટિકલ રીતે શીખી રહી છે અને એના કારણે થઈ અને પોતાના જીવનની અંદર પગભર થઈ ઘણી દીકરીઓ તો પોતાના પાર્લર પણ શરૂ કર્યા છે. એમને ઘરે જે ભણવા સિવાયનો જે સમય છે, સ્કૂલ સિવાયનો, એ સમયની અંદર એ ઘરે પણ આ રીતે નાનું મોટું કામ કરી અને પગભર થઈ અને પોતાના પરિવારને, પોતાના શિક્ષણને પણ સારી રીતે એ આગળ ધપાવી રહી છે. રાધનપુર સાંતલપુર તાલુકામાં માર્ગ મકાન વિભાગ દ્વારા કેટલાક ગામડાઓમાં રોડ બનાવવાના ટેન્ડર બહાર પાડ્યા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ કામમાં ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ખુદ સત્તાધારી પક્ષના જિલ્લા પંચાયત સદસ્યએ કામગીરીનું નિરીક્ષણ કરતાં પરોક્ષ રીતે કામગીરીથી સંતોષ દેખાયો ન હતો અને કડક શબ્દોમાં સારું કામ થાય તેમ જણાવ્યું. કામમાં ક્યાંય ગેરરીતિ થતી હોય તેવો સૂર દબાતો સૂરે જોવા મળ્યો હતો. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ સ્થાપિત કરી દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડનાર મહાન વિચારક, કરોડો લોકોના આદર્શ, યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની 160મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સંસ્થાઓ અને રાજકીય કાર્યકરો દ્વારા પાટણ ખાતે રેલવે સ્ટેશન પર રોડ પર આવેલ સ્વામીજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. વિવિધ રાજકીય પક્ષો તેમજ સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવેકાનંદજીના વિચારોને ભારતના નાગરિકો સુધી પહોંચે તેવો અનુરોધ પણ કરાયો હતો. સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ પ્રસંગે આજરોજ ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા અને સિદ્ધમ શાખા દ્વારા સ્વામીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું. તમામ કારોબારી સભ્યો અને જનરલ સભ્યો હાજર રહ્યા. આજનો દિવસ અમે યુવા દિન તરીકે ઉજવીએ છીએ અને અમારા જે કાર્ય વિસ્તાર છે એમાં અમે જઈ અને સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રચાર પ્રસાર કરીએ છીએ. અને જે સ્વામી વિવેકાનંદ એટલે એક યુગ પુરુષ છે, આપણી સંસ્કૃતિ ભારત દેશની મહાનતા વિશ્વ સમક્ષ ઉજાગર કરી અને આપણને એક ઉચ્ચતમ સ્થાન અપાવરાયું. આપણને જે આપણો ઐતિહાસિક વારસો છે એના પ્રત્યે પણ જે ગૌરવ, આપણું સ્વાભિમાન જાગૃત થાય એ માટેનું એમણે કાર્ય કર્યું અને આવનારી જે પેઢી છે એ એમના વિચારોને આપણે આદર્શ ગણાય અને આપણે જો રોલ મોડલ તરીકે ગણવા હોય અથવા આપણા હીરો તરીકે ગણવા હોય તો આજની યુવા પેઢીને અમારો એક સંદેશ છે કે આજના જે ફિલ્મકારો છે કે બીજા લોકો છે એના સાપેક્ષમાં આપણે સ્વામી વિવેકાનંદને જ આપણા અસલી હીરો ગણવા જોઈએ અને એમનું જે જીવન ચરિત્ર રહ્યું છે એ વાંચન કરી અને એ પ્રમાણે આપણું જીવન જીવવું જોઈએ. ભારત માતા કી જય. ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેશી પટેલ પરિવાર દ્વારા મંગળવારના રોજ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ શ્રી સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટીના હોલ ખાતે શિયાળની ફૂલ ગુલાબી ઠંડીમાં પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ અને વેબ ન્યૂઝ ચેનલના પત્રકાર મિત્રો સાથે સ્નેહ મિલન સાથે ગરમા ગરમ તુવેરના ટોટા અને રસ ઝરતી જલેબીના ભોજનની મિજબાની માણવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના પત્રકાર મિત્રોને કેશી પટેલ પરિવાર દ્વારા શાબ્દિક સ્વાગત કરીને આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌ પત્રકાર મિત્રો સાથે કેશી પટેલ પરિવાર અને શ્રી સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટીના કર્મચારીઓએ ફૂલ સ્ક્રીન પર ભારત શ્રીલંકાની મેચ નિહાળી સમૂહમાં ફોટો સેશન કરી ક્રેડિટ સોસાયટીના કુલ ટેરેસ પર ગરમા ગરમ તુવેરના ટોટા અને રસ ઝરતી જલેબીની સમૂહમાં મિજબાની માણી એકબીજાને સ્નેહ મિલનની શુભકામના પાઠવી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. રજા આપશો, નમસ્કાર. સિદ્ધપુર નગર પ્રાથમિક કુમાર શાળા નંબર 5ના શૌચાલયમાં આગ ફાટી નીકળી તમામ વિદ્યાર્થીઓના બાદ બચાવ, તો સદનસીબે મોટી દુર્ઘટના ટળી. ઉત્તરાયણના ગણતરી દિવસો બાકી છતાં પાટણનું પતંગ બજાર સુમસામ, અંતિમ કલાકોમાં ખરીદી નીકળવાની વેપારીઓને આશા.